भूत तालुकाना भारापर गामे मंजूर लीजमां खनिज चोरी थती होवानी ग्रामजनोनी फरियाद बाद खाण खनिज विभागनी फ्लाइंग स्क्वॉड द्वारा तपास हाथ धरवामां आवी हती। त्यारे आ विस्तारमां लीज धरावता ધારકોએ બુધવારે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી કે તેઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને કોઈ ખનિજ ચોરી કરી નથી તેવો દાવો કર્યો હતો, પરંતુ મીડિયા દ્વારા આ બાબતે પ્રશ્નો પૂછવામાં આવતા તો એ ગોળ ગોળ જવાબ આપ્યા હતા। જ્યારે નિયમ પ્રમાણે લીઝની ફરતે ફેન્સિંગ બાંધવાની હોય છે, પરંતુ અહીં તો લીઝ ધારક જણાવે છે કે તેઓને કોઈ નિયમની ખબર જ નથી, તો તેઓ 10 વર્ષથી લીઝ કઈ રીતે ચલાવે છે તે પણ એક સવાલ છે। લીઝ ધારકો પાસે ગ્રામજનો ફેન્સિંગ સહિતની રજૂઆત કરવા ગયા હતા ત્યારે કોઈ હથિયાર ન હતા, પરંતુ તેમણે ગ્રામજનો પાસે ધારિયા લાકડી જેવા હથિયાર હોવાના પણ આક્ષેપ કર્યા હતા। ગામના સરપંચ કે જેઓએ ખનિજ ચોરી બાબતે ફરિયાદ નોંધાવી હતી તેઓ સામે પણ લાંચ લેવાના આક્ષેપ કર્યા હતા। લીઝધારક એમ જણાવે છે કે દરેક સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર થાય છે, તો તેઓએ પણ લીઝ માટે ખનિજ વિભાગને લાંચ આપી હોય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। રજૂઆત એમ છે, હું મહેમણ તોફિક હારૂન ગામ ભારપર રહેવાસી, અમારી ભારપર ટાવર્સ પૈકી સરકારી જમીન ટાવર્સ પૈકીમાં કચ્છ કલેક્ટર સાહેબ તથા ખનિજ ખાતાએ અમને જમીન ફાળવેલી છે, કેને 2 હેક્ટર કેને 3 હેક્ટર એવી રીતે લાઇમ સ્ટોન છે। અમે આજે કલેક્ટર સાહેબ કચ્છીમાં કહેવે છે કે નેક નામદાર જ્યારે રાજા હતા ને એને નેક નામ કહેતા, એટલે અમે અપેક્ષા લઈને આવ્યા છીએ કે અમારો ન્યાય થશે। ભારપરના સરપંચ શ્રી સારાભાઈ લતીફ હમણાં 2 દી પહેલાં એના પતિ શ્રી લતીફભાઈ કુંભાર તથા ઉપસરપંચ કાસમભાઈ સંઘાર તથા ન્યાય સામાજિક સમિતિના ચેરમેન રમેશભાઈ મહેશ્રી અમારી લીઝ ઉપર આવેલા, અમને બધાના માણસોને ધાક ધમકી કરેલી, માણસો અમારા ભાગી ગયા છે કે તમે ગૌચરની બીજા એની સાથે માલધારી આવ્યા હતા, એ તો સ્વાભાવિક છે કે માલધારી સાથે લાકડી કે ધારિયા કે કોવાળી હોય એ તો સ્વાભાવિક વાત છે, પણ એ કે તમે ગૌચરની જમીનમાં લીઝ ધરાવો છો ને અમારી ગાયું મરી જાય છે ઉપરથી પડે છે, તો હવે એમાં ગૌચરની 750 એકર જમીન અલગ નિમેલી છે, એના સર્વે નંબર અલગ છે ને 1.48 350 એકર ફોરેસ્ટ ખાતાની છે ને 1819 એકર ખેતીની જમીન છે, તો આપણે સરપંચ જો ગામના હોઈએ તો કેટલી ચોપડી ભણેલા છીએ, એટલું આપણે અભ્યાસ હોવું જોઈએ કે નામદાર કલેક્ટર સાહેબે કે ગુજરાત આ ખનિજ ખાતો વિજ્ઞાન ખાતો જે આપણે લીઝ ફાળવી છે તો કેની માલિકીમાં ગૌચરમાં ફાળવી છે, એ લોકોનો એવો આક્ષેપ છે કે જો અમે ગૌચરમાં ખનન કરતા હોઈએ તો અમે એવું સોગંદનામું કરી દેવા તૈયાર છીએ કે અમારું બધું સીઝ કરી લે સરકાર, ને ભારપરમાં જે એ કહે છે 2500 ગાયું છે, 2500 ગાયું હોય તો અમારા ખનિજ લીજું છે બધું એ લોકોને આપવા તૈયાર છે, એક પણ ગાય કે ઢોરો મર્યો નથી ભારપરમાં, ને એની સમાધિ પણ અમે આપણા શાસ્ત્ર પ્રમાણે દઈએ છીએ, એ લોકો ગાયની રખડતી હું રસ્તા ઉપર છોડી દે છે। સરપંચ સાહેબે અમારા પાસે 12 મહિના પહેલાં લીજ ગ્રાહકો પાસે 50-50 હજારની માંગણી કરેલી કે અમે ના પાડી કે 2-5 હજાર આપી, તો એ અમારા ઉપર દાજ રાખી ને આવું વર્તન કરે છે, પંચાયતમાં કે આવા નથી દેતા, પંચાયત 5 ફૂટ હમણાં નવી ઊંચી બનાવી છે, તો એમાં કોઈ વિધવા હોય લેડીઝ કે 100 વર્ષની 80 વર્ષની હોય 70 વર્ષની ચડી શકે એવી પોઝિશન નથી, આ પંચાયતનું પણ ત્યાં ફોટો પાડી શકો છો, તલાટી જોશીભાઈ છે વચમાં ખુરશી આડી રાખી દે છે, એ લોકોના પંચાયતના જે ચૂંટેલા છે એના સિવાય કે આવા દેતા નથી, અને આ લોકો ખંડણી માંગવા માટે માલધારીઓને અભણ માણસોને ખોટા રસ્તે દોરવા માંગે છે એવી અમારી માનસર લીજ મને છે ને 8-10 વર્ષ ત્યાં ના, જ્યારે નવો કોઈ સરપંચ આવે ચૂંટાયેલો તો પૈસા માટે કરે, આપણા જે મુખ્યમંત્રી ને જે નરેન્દ્ર સાહેબ મોદી છે તો બહારથી આટલી કંપનીઓ લઈ આવે છે શું કામ, કે ગામડાઓ બધા ઉજ્જળ વરી જાય છે ને માણસો શહેર તરફ ભાગી રહ્યા છે, તો ગામવાળાને રોજીરોટી મળે તો ગામવાળા જ, આપ જુઓ છો મુંદરા તાલુકામાં ને બધા અડાણી પોર્ટ કે ખાવડા છે તો અમુક લેભાગુ તત્વ ભૂ માફિયા છે પૈસા પડાવવા માટે નાટક કરતા હોય છે, તો અમને જો ન્યાય 15 દિવસે નહીં મળે, બીજો સરપંચ એમ કહે છે કે મેં 1 દિવસમાં નિર્ણય લઈ લીધો,
એ સરપંચ જે હતા એ તો પંચાયતમાં પૂછ્યા કરશો એટલે તમને માહિતી મળશે. હું કેના ઉપર તમે આક્ષેપ કરો છો પૈસા લીધા છે અગાઉના સરપંચે પણ, તો આ સરપંચે ના અગાઉ સરપંચે કેટલા રૂપિયાની માંગણી કરી છે? દેવજીભાઈ મહેશ્રી હતા. કપિકભાઈ, મંજૂર થયેલ લીઝમાં ફેન કરવામાં આવ્યું છે, ખરેખર નિયમ પ્રમાણે લીઝમાં ફેન સિવાય બાંધવાનું હોય તો ફેન સિવાય બાંધી લેતી, એના બાબત શું કહો? અમને એવું કહેવામાં નથી આવ્યું, ને એવું જો કહેવામાં આવે તો અમે ફેન્સિંગ બાંધવામાં તૈયાર છીએ. અમને એમ કે જો ગ્રામ પંચાયત ના વિકાસ ના કામ માટે જોતા હોય એ કે બાથરૂમ ને બનાવવા છે તો અમે ગામ માટે, ગામ ના હિત માટે આપવામાં તૈયાર છીએ. ના, જો સરપંચ છે ને ગામનો વિકાસનું કામ થતું હોય તો આપણે 5000 રૂપિયા દેવામાં કોઈ વાંધો નથી. હા, સરપંચ સરપંચ સરપંચની વાત કરું છું, સરપંચે લાંચ માંગી છે. હા, તો ઈ લોકો છે એવું અમને સાબિત કરી દે કે આની લીઝમાં આટલા પશુ મરી ગયા, આવા આ ખાણમાં આટલા પશુ મરી ગયા તો અમે ગુનેગાર છીએ. આ બધા ખોટા પાયા વિના આક્ષેપ છે. મેં છે એ સરપંચ પાસેથી, ગ્રામ પંચાયત પાસેથી માહિતી માંગી છે 17-7 કે એક મિનિટ મને બોલવા દો. 17-7 માહિતી માંગી છે દબાણની, તો એ લોકો ઉશ્કેરાઈ ગયા છે. ભારાપરમાં દબાણ દૂર થતું નથી, મોટા પે દબાણ છે, દબાણ કરીને વેચવાનો પ્લોટ આવે છે, તો એ દાજ એનું ધ્યાન ભટકાવવા આ ભેડિયા ઉપર આવ્યા છે, લીઝ ઉપર. બધા ઠેકાણે રજૂઆત કરી છે. જો હવે સરપંચ એમ કહેતો હોય કે મને એક દિવસમાં મેં એક્શન લઈ લીધું મીડિયા સમક્ષ, તો અમે જો 15 દિવસ રાહ જોશી ને કે અમને પણ પછી એક્શન લેતા આવડે છે કે એક્શન કેમ લેવાય એમ. તમારી પાસે કોઈ આધાર પુરાવા ખરા માંગણી કરી છે? આધાર પુરાવા તો કોઈ, આપણે બધા ઠેકાણે આ કરપ્શન તો ચાલે જ છે, એવું કોઈ લેખિતમાં દે કે મને આટલા પૈસા આપો. એવું જો સાબિત કરી દેતા હો આપ, ના તમે ગૌચરની જમીન જો ગામ લોકો સાબિત કરી દેતા હોય સર, માન્ય શ્રી સરપંચ શ્રી, તો અમે અમારું સરકાર શ્રીને ગૌચર વાળાને સોંપવા તૈયાર છીએ. એમાં ભાડા પરનો આપ નકશો જોશો ને ચિંતાનું, તો એમાં સર્વે નંબર અલગ અલગ છે કે ક્યાં ગૌચર બોલે છે, ક્યાં ખેતીવાડીની બોલે છે, ક્યાં ફોરેસ્ટ ખાતો બોલે છે, ક્યાં ટાવર્સ બોલે છે. ને આપણે જો ખોટું ખનન કરતા હોઈએ તો ખનિજ ખાતો મોટું સમ મોટું દંડ કરે છે, કરોડ 2 કરોડ, એટલે આપણે આવું ન કરી શકીએ. સમજુ માણસ તમે સાચા છો. જ્યારે ફ્લાઇંગ સ્કોડ જ્યારે ટીમ ઉપર આવી ત્યારે ગ્રામજનોને તમારા લીઝદારો કે અમુક લીઝદારો કે ધાકમકી આપી, એ બાબતે તમે શું કહેશો? વિડીયો છે ત્યારે હું હાજર નહોતો, મારી વાત સાંભળો, ત્યારે હું હાજર નહોતો. અમુક લીઝદારો કે ગ્રામ લોકોને ધમકી આપી છે જેના આધાર પુરાવા વિડીયો અમારી પાસે છે, એ બાબતે તમારી પાસે હશે? મારા ભેડિયા મારી લીઝ ઉપર કોઈ તમને ધમકી આવી હોય તો એ બાબતે તમે શું કહેશો? એ બીજા શું કહ્યું હોય? હું તો મારે લીઝનો બાંધેલો છું, અમારો એક સંગઠન છે. હવે કોણ ધાક ધમકી આવી ત્યારે હું પણ મને કોઈ એવી રજૂઆત જ નથી કરી સરપંચ કે અમને ધાક ધમકી કરી. હવે એના વિશે બોલું કે સિદ્ધરાજસિંહભાઈ છે એની કોઈ લીઝ છે નહીં, મારી વાત સાંભળો. સિદ્ધરાજસિંહભાઈની કોઈ લીઝ નથી, એની વાડી છે, ને એ ધમકી જો આપતા હોય તો એ એનો વિષય છે, એના ઉપર આક્ષેપ આપ કરી શકો છો. ના, એના એમાં સમર્થન અમારી સાથે છે જ નહીં, એની બ્લેક ટીપની કે લાઇમસ્ટોનની સાહેબ છે જ નહીં, તો પછી આપ મને કેવી રીતે તમે એવું પૂછી શકો છો? એની લીઝ હું માલધારીઓ સાથે છું. ના, હા હું ના હું છે ચોક્કસ માલધારીઓ સાથે, ગ્રામ પંચાયત સાથે સપોર્ટ કરીશ, પણ મને માહિતી પૂરી મળવી જોઈએ. અમે વેપારી લાઈન સાથે સરવાયેલા છીએ, અમારી 80 વર્ષથી ભારત પર ટ્રાન્સફર ચાલે છે, ને મારા મોટા બાપાને 65 અને 71માં યુદ્ધના સમયે પાણીની સપ્લાય કરી એવોર્ડ મળેલું છે. અમારી જો માંગ સ્વીકારવામાં નહીં આવે ને અમને આવું પરેશાન કરશે તો 15 ઓગસ્ટના અમે સન્માનપત્ર પાછું આપી દઈશું.